गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे धोरण 10 गणित में चैप्टर नंबर 2 बहुपदीय विषय अभ्यास करवाना छे। बोर्ड यूनिवर्सिटी जो ये आ चैप्टर माटे 6 मार्क पूछाय छे, तेमां विभाग ए में 1 मार्क नो 1 प्रश्न, त्यारबाद विभाग बी में 2 मार्क नो 1 प्रश्न अने विभाग सी में 3 मार्क नो 1 प्रश्न, एम करीने कुल 6 मार्क नो पूछाय छे आ परीक्षा में। હવે એમ જોવા જઈએ તો ધોરણ 8-9 માં આપણે બહુપદીઓ વિશે અભ્યાસ કરી જ ગયા છે, જેમ કે ધોરણ 9 માં આપણે જોઈ ગયા હતા કે બહુપદીની ઘાત જણાવો, એક ચલમાં બહુપદી છે કે નહીં તે જણાવો, બહુપદીની કિંમત શોધો, અમુક ચોક્કસ x માટે કિંમત શોધો અને બહુપદીના શૂન્ય શોધો। આ બધી વસ્તુ આપણે ધોરણ 9 માં શીખી જ ગયા છે। હવે આગળ આપણે ધોરણ 10 માં ભણવાનું છે, તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। सौथी पहला आपणे जोईए एक चल बहुपदी, तो एक चल बहुपदी एटले शुं, एक चल बहुपदी एटले एक चल वाली बहुपदी ने एक चल बहुपदी कहे छे, एक चल वाली बहुपदी ने एक चल बहुपदी कहे छे। दाखला तरीके आ जुओ, तमे 5x² - 3x + 7 एक ज चल छे x, बराबर छे, એટલે एक चल वाली बहुपदी छे। બીજું ઉદાહરણ જોઈએ 7t² - 3t નો 20 ઘાત, આમાં પણ એક જ ચલ છે, બરાબર છે, વર્ગમૂળમાં 2y નો 5 ઘાત - 3/2y 4 + 5 આમાં પણ એક જ ચલ, એટલે આ બધી બહુપદી એક ચલ બહુપદી કહેવાય છે, એક જ ચલ વાળી બહુપદી। ત્યારબાદ બહુપદીની ઘાત, બહુપદીની ઘાત વિશે પણ ધોરણ 9 માં આપણે ભણી જ ગયા છે, તો ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે। આખી બહુપદીમાં ચલનો જે મહત્તમ ઘાત હોય છે તેને બહુપદીની ઘાત કહે છે। ઓબ્જેક્ટિવમાં ટૂંકા સવાલમાં પૂછાઈ શકે, દાખલા તરીકે આ એક બહુપદી જોઈએ તો આ બહુપદીનો ઘાત જણાવો એમ પૂછાઈ શકે, બરાબર, ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે, ખાસ આવી શકે, મહત્વનું છે, બોર્ડમાં પણ આવેલું છે અને આવી શકે। તો 7x નો 5 ઘાત - √3x નો 4 ઘાત + 2x - 3 આ બહુપદીનો ઘાત જણાવો, ચાલો તો કેટલો છે, તો આ બહુપદીનો મહત્તમ ઘાત કેટલો છે, 5 છે, બસ, તો આ બહુપદીની ઘાત છે 5। ચાલો બીજું ઉદાહરણ છે અહીં કે 3/2x નો 50 ઘાત - 2x નો 23 + 2x, તો આમાં સૌથી વધારે ઘાત કેટલો છે, તો કે 50 ઘાત છે, તો આ બહુપદીની ઘાત કેટલી, 50 ઘાત। તો ખ્યાલ આવી ગયો, બહુપદીની ઘાત જણાવો એમ પૂછવામાં આવે તો જે સૌથી મોટો ચલનો ઘાત હોય તે જણાવી દો, ધારો કે આમાં 50 ઘાત છે, ઓકે, તો બહુપદીની ઘાત પણ પૂછાઈ શકે, યાદ રાખજો। હવે ખાસ ધ્યાન આપજો, હવે શરૂ થાય છે તમારા ધોરણ 10 પ્રમાણે એક ઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। તો જોઈએ આપણે એક ઘાત બહુપદી અથવા સુરેટ બહુપદી, એટલે એક ઘાત બહુપદીને સુરેટ બહુપદી પણ કહેવામાં આવે છે, કારણ કે જો એનો ગ્રામ જો દોરવામાં આવે તો સીધી રેખા મળે છે, બરાબર છે, આથી એક ઘાત બહુપદીને સુરેટ, એક ઘાત બહુપદીને સુરેટ બહુપદી પણ કહેવામાં આવે છે। તો એની વ્યાખ્યા જોઈએ આપણે, તો એક ઘાત વાળી બહુપદીને એક ઘાત બહુપદી કહે છે, શું, એક ઘાત બહુપદી એટલે શું, એક ઘાત જેનો ઘાત 1 હોય, તો એક ઘાત વાળી બહુપદીને એક ઘાત બહુપદી કહે છે। એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો ax + b, જ્યાં a b સભ્ય છે r, a not equal to 0। હવે એના ઉદાહરણ જોઈએ તો આ એક છે એક ઘાત વાળા ઉદાહરણ, 3x + 2 7x - 5 √3y - 2/3, બરાબર છે, તો આ એક ઘાત બહુપદીના ઉદાહરણ છે। ત્યારબાદ જોઈએ દ્વિઘાત બહુપદી, જુઓ એક ઘાત વાળી બહુપદીને એક ઘાત, તો દ્વિઘાત બહુપદી એટલે શું, તો બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે, શું, બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે। એનું પણ પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c, જ્યાં a b c સભ્ય છે r, a not equal to 0, a 0 નહીં હોવું જોઈએ, કારણ કે a થી બહુપદીની ઓળખ થાય છે, a જો શૂન્ય થઈ જાય તો બહુપદીનું અસ્તિત્વ નથી રહેતું, બરાબર છે, તો ax² + bx + c, જ્યાં a b c સભ્ય છે r, a not equal to 0। ઉદાહરણ દ્વારા સમજીએ તો દ્વિઘાત બહુપદી એટલે ધારો કે 2x² + 3x + 5 દ્વિઘાત બહુપદી છે, √2x નો વર્ગ - 7/2x + 3
બરાબર છે, તો આ દ્વિઘાત બહુપદી થઈ. હવે ત્રિઘાત બહુપદી જોઈએ. તો જો એક ઘાત વાળી બહુપદી ને એક ઘાત બહુપદી કહે છે, બે ઘાત વાળી બહુપદી ને બે ઘાત બહુપદી કહે છે, તો ત્રણ ઘાત વાળી બહુપદી ને ત્રિઘાત બહુપદી કહે છે. બરાબર, ત્રણ ઘાત વાળી બહુપદી ને ત્રિઘાત બહુપદી કહે છે. એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો એક્સ નો ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી. શું છે? એક્સ નો ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી, જ્યાં એ બી સી ડી સભ્ય છે આર, એ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ ઝીરો નહીં હોવું જોઈએ. એ બી સી ડી વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ હોઈ શકે. બરાબર છે, એને કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ સમજમાં આવશે કે એક્સ ઘન માઇનસ એક્સ સ્ક્વેર એટલે મહત્તમ ઘાત ત્રણ હોય ત્રિઘાત બહુપદી. પછી બીજું ઉદાહરણ જોઈએ, બે એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ નો વર્ગ પ્લસ ફાઈવ એક્સ માઇનસ થ્રી, રૂટ સેવન એક્સ નો ઘન માઇનસ થ્રી અપોન ટુ એક્સ સ્ક્વેર માઇનસ ફાઈવ. બરાબર છે, ચાલો. તો એક્સ બરાબર કે આગળ બહુપદી નું મૂલ્ય એટલે શું? કે એક્સ ની જુદી જુદી કિંમતો મૂકવામાં આવે અને એનાથી જે બહુપદી ની જે કિંમત મળે એનું જે મૂલ્ય મળે તેને એક્સ બરાબર કે આગળ બહુપદી નું મૂલ્ય કહે છે. ધોરણ નવ માં આપણે કરતા હતા. બરાબર છે, ધારો કે આ એક ઉદાહરણ લઈએ, પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર નું એક્સ બરાબર બે આગળ મૂલ્ય શોધવાનું છે. એક્સ બરાબર બે આગળ આવી રીતે કોઈ પણ કિંમત શોધવાની આવે, એક્સ બરાબર માઇનસ બે, એક્સ બરાબર ઓછા એક, એક કોઈ પણ કિંમત શોધવાની. તો શું કરવાનું? જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્યાં બે મૂકો એટલે એનાથી જે કિંમત મળશે તે એની બહુપદીનું મૂલ્ય મળશે. તો પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ બે નો વર્ગ માઇનસ થ્રી ઇન્ટુ ટુ માઇનસ ફોર બરાબર ફોર માઇનસ સિક્સ માઇનસ ફોર. ફોર અને માઇનસ ફોર ઉડી જાય તો માઇનસ સિક્સ આવ્યા. તો આનો અર્થ એ થયો કે એક્સ બરાબર બે આગળ આ બહુપદી નું મૂલ્ય કેટલું છે? ઓછા છ. આ રીતે કોઈ પણ કિંમત શોધી શકાય તેને એક્સ બરાબર કે આગળ બહુપદી ની કિંમત કહે છે. બરાબર છે, હવે જુઓ કેટલીક વાર જો પી કે બરાબર ઝીરો થાય, પી ઓફ કે બરાબર જો ઝીરો હોય તો કે એ આપેલ બહુપદી નું શૂન્ય છે. ધારો કે આપણે એક્સ બરાબર બે આગળ જ શોધતા છે અહીંયા, તો પી ઓફ ટુ બરાબર આ રીતે ગણતરી કરતા અહીંયા જો ઝીરો આવે તો એક્સ બરાબર બે એ બહુપદી નું શૂન્ય થાય. ઝીરો નહીં આવે તો શૂન્ય નથી, એનું મૂલ્ય મળે છે. બરાબર છે, તો જયારે જયારે બી પી કે બરાબર ઝીરો થાય એટલે કે આ રીતે કિંમત મૂકતા જો ઝીરો આવે તો તે કિંમત એ બહુપદી નું શૂન્ય થાય. એટલે કે પી કે બરાબર ઝીરો હોય તો કે એ આપેલ બહુપદી નું શૂન્ય હોય. ચાલો હવે આપણે જોઈએ બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ, એટલે કે ભૌમિતિક રીતે શૂન્યનો શું અર્થ થાય છે જોઈએ. સૌથી પહેલા આપણે સુરેખ બહુપદી અથવા એક ઘાત બહુપદી જોઈએ. તો એનું વ્યાપક સ્વરૂપ છે એક્સ પ્લસ બી, જ્યાં એ બી સભ્ય છે આર, એ નોટ ઇક્વલ ટુ ઝીરો. બરાબર છે, તો એમાંનું એક ઉદાહરણ લઈએ. ધારો કે એક સુરેખ બહુપદી આપેલ છે પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ થ્રી. બરાબર છે, હવે પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ થ્રી છે એનો જો ગ્રાફ દોરવામાં આવે તો કેવો ગ્રાફ મળે? આ પ્રકારનો એક સીધી, એટલે હવે આ પ્રકારનો કોઈ પણ સીધી રેખાવાળો ગ્રાફ મળે. ટૂંકમાં આપણે સુરેખ બહુપદીનો ગ્રાફ હંમેશા રેખા મળે છે એટલે એને સુરેખ બહુપદી કહે છે. તો આ સુરેખ બહુપદી છે એનો જો કોઈ ગ્રાફ દોરવામાં આવે તો આ પ્રકારની એક રેખા મળે છે. બરાબર છે, દાખલા તરીકે આ ટુ એક્સ પ્લસ થ્રી છે એનો જો કોઈ ગ્રાફ દોરવામાં આવે તો આ પ્રકારની રેખા મળે. તો અહીંયા આ ગ્રાફ જે છે તે એક્સ અક્ષને ક્યાં છેદે છે? તો એક્સ અક્ષને આ બિંદુમાં છેદે છે. એક્સ અક્ષને આ બિંદુમાં છેદે એટલે તમે આશરે જો નક્કી કરો તો આ બિંદુ એક્સ અક્ષ પ્રમાણે અહીંયા ક્યાં છે? માઇનસ વન પોઈન્ટ ફાઈવ એટલે માઇનસ થ્રી અપોન ટુ જેવું છે. બરાબર છે, તો આ પ્રકારે આ બિંદુ જે છે તેનું અને વાય એક્સ પ્રમાણ ઝીરો છે એટલે માઇનસ થ્રી અપોન ટુ અને ઝીરો છે આ બિંદુ. બરાબર છે, તો આનું શૂન્ય અહીં છે, આ એક શૂન્ય છે. હવે કેટલીક વાર એવું થાય કે બહુપદીનો જો ગ્રાફ દોરવામાં આવે તો એમ આડી રેખા પણ મળે અથવા તો બીજી કોઈ રેખા મળે અને તે એક્સ અક્ષને છેદે જ નહીં. તો એક્સ અક્ષને નહીં છેદે એનો અર્થ શું થાય? કે એનું શૂન્ય નથી. બરાબર છે,
અહીંયા એક બિંદુમાં છેદે છે એટલે એનું શૂન્ય એક છે. તો સુરેખ બહુપદીને શૂન્ય વધુમાં વધુ એક શૂન્ય હોય અથવા એક પણ શૂન્ય ન હોય. એ જ પ્રમાણે ધારો કે દ્વિઘાત બહુપદી લઈએ તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ખબર છે આપણને, ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. તો આનું એક ઉદાહરણ લઈએ, 2x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5. અને જો એનો ગ્રાફ દોરવામાં આવે તો એનો ગ્રાફ કંઈક આવા પ્રકારનો મળે, પરવલય આકારનો મળે છે, યુ આકારનો મળે છે. હવે કેટલીક વાર સીધો યુ મળે, કેટલીક વાર ઊંધો યુ પણ મળે, એટલે આના પર આધાર રાખે છે કે જો a ગ્રેટર ધન 0 હોય, એ એટલે પ્રથમ પદ એ જો ધન હોય, એ ગ્રેટર ધન 0 હોય એટલે ધન હોય તો સીધો યુ મળશે, અને જો એ લેસ ધેન 0 હોય એટલે કે એ જો ઋણ હોય, ધારો કે આ 2 ને બદલે માઇનસ 2 છે, પ્રથમ પદ માઇનસ છે, તો એનો ગ્રાફ ઊંધો યુ કે આ પ્રકારનો મળે છે. બરાબર છે, તો તે આવો પણ મળે. હવે કેટલીક વાર એનો ગ્રાફ દોરવામાં આવે તો તે આ પ્રકારનો પણ મળે. બરાબર છે, તો આવું ક્યારે બને? તો જો પહેલા સૌથી પહેલા તો આ જોઈએ કે દ્વિઘાત બહુપદીનો ગ્રાફ દોરવામાં આવે તો તે આવા પ્રકારનો મળે છે. તો એ એક્સ અક્ષને કેટલી જગ્યાએ છેદે છે? બે બિંદુમાં છેદે છે. તો આ બહુપદીના શૂન્ય કેટલા છે? બે છે. આ બહુપદીના શૂન્ય કેટલા છે? એક છે. કેટલીક વાર એવું બને કે એક પણ ન હોય. તો અહીંયા એક્સ અક્ષને બે બિંદુમાં છેદે છે એટલે આના શૂન્ય છે બે. બરાબર છે, અને અહીંયા ધન છે, એ ધન છે એટલે એનો ગ્રાફ મળે છે સીધો યુ. હવે આમાં જોઈએ, આ ગ્રાફમાં જોઈએ તો આ ગ્રાફ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો બે બિંદુમાં છેદે છે. તો આના શૂન્યની સંખ્યા પણ બે છે. અહીંયા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છે તે એક જોવાનું છે, વાયને નથી જોવાનું. તે જ પ્રમાણે ધારો કે આ એક ગ્રાફ જોવામાં આવે, દ્વિઘાત બહુપદીનો આ એક ગ્રાફ જોઈએ આપણે. તો આ ગ્રાફ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો છેદતો નથી, આ એક્સ અક્ષને છેદતો નથી, તો આનું એક પણ શૂન્ય નથી. બરાબર છે, આના માટે આપણે એક વાત કહી શકીએ કે એકઘાત બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય, તો તે જ પ્રમાણે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય. તો એ જ પ્રમાણે આપણે એવું નક્કી કરી શકીએ ને કે એન ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ એન શૂન્ય હોય. ઓકે, ત્રિઘાત બહુપદી જોઈએ. તો ત્રિઘાત બહુપદીમાં એનું વ્યાપક સ્વરૂપ છે એક્સ નો ઘન પ્લસ બી એક્સ નો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી, જ્યાં એ બી સી ડી સભ્ય છે આર, એ નોટ ઇક્વલ ટુ ઝીરો. એનું એક ઉદાહરણ લઈએ, ધારો કે પી ઓફ એક્સ બરાબર એક્સ ઘન ઓછા ચાર એક્સ. હવે આ પ્રકારની ત્રિઘાત બહુપદી છે એનો જો કોઈ ગ્રાફ દોરવામાં આવે તો તે આશરે આ પ્રકારનો ગ્રાફ મળે છે. બરાબર છે, તે રીતે બીજી કોઈ ત્રિઘાત બહુપદી હોય અને એનો જો ગ્રાફ દોરવામાં આવે ગણતરી કરીને તો તે આ પ્રકારનો ગ્રાફ મળે છે. બરાબર છે, હવે આના શૂન્યની સંખ્યા કેવી રીતે ગણી શકાય? તો આ ગ્રાફ જે છે, આ આલેખ જે છે, તે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તે ગણીએ. તો એક, બે અને ત્રણ. તો અહીં એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે, તો આના શૂન્યની સંખ્યા છે ત્રણ. ધારો કે આ ગ્રાફની ચર્ચા કરીએ તો આ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો એક બિંદુમાં છેદે, તો માટે આના શૂન્યની સંખ્યા એક છે. બરાબર છે, હવે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે એક ઘાત બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય હોય. બરાબર છે, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય હોય, તે જ પ્રમાણે ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોય. બરાબર છે, તો એના પરથી આપણે નક્કી કરી શકીએ કે એન ઘાત વાળી બહુપદીને કેટલા શૂન્ય હોય? વધુમાં વધુ એન શૂન્ય હોય છે. ઓકે, તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.1. સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન એક શું છે? કોઈ બહુપદી px માટે y બરાબર px નો આલેખ આપેલ છે. કોઈ બહુપદી px માટે y બરાબર px નો આલેખ આપેલ છે. કોઈ બહુપદીનો આલેખ આપેલ છે તો એના પરથી px ના શૂન્યની સંખ્યા શોધો. હવે આપણે આગળ જોઈ ગયા તેમ કે કોઈ પણ બહુપદીનો જો આલેખ દોરવામાં આવે તો તે આલેખ x બિંદુ x અક્ષને જેટલા બિંદુમાં છેદે એના શૂન્ય. ધારો કે પહેલો પ્રશ્ન, આ એક આલેખ દોરેલો છે, સુરેખ છે,
तो ते x अक्ष ने कितना बिंदु में छेदे छे, कितना बिंदु में छेदे छे, तो एक पण बिंदु में छेदतो नथी, बराबर छे। तो एनो अर्थ आना शून्य ની સંખ્યા કેટલી થાય, શૂન્ય નથી, આના શૂન્ય ની સંખ્યા એક પણ નથી, એટલે આના શૂન્ય ની સંખ્યા શૂન્ય છે, બરાબર છે। ચાલો પ્રશ્ન બે જોઈએ, એમાં આપણે ગ્રાફ જોઈએ, તો આ આલેખ પણ x અક્ષ ને કેટલા બિંદુ માં છેદે છે તે જુઓ, તો x અક્ષ ને એક બિંદુ માં છેદે છે, માત્ર x અક્ષ ને જ જોવાનું કે આલેખ x અક્ષ ને કેટલા બિંદુ માં છેદે છે, તો એક બિંદુ માં છેદે છે, તો આના શૂન્ય ની સંખ્યા કેટલી થઈ, એક, બરાબર છે। હવે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ, તો આનો આલેખ જે છે તે x અક્ષ ને કેટલા બિંદુ માં છેદે છે આપણે ગણીએ, તો એક બે અને ત્રણ, ત્રણ બિંદુ માં છેદે છે, તો આના શૂન્ય ની સંખ્યા કેટલી થાય, ત્રણ। ચલો આગળ ને ચોથો પ્રશ્ન જોઈએ, તો ચોથો પ્રશ્ન માં આ જે આલેખ જે છે તે x અક્ષ ને કેટલા બિંદુ માં છેદે છે, તો જોઈએ એક અને બે, બે બિંદુ માં છેદે છે, તો પછી એના શૂન્ય ની સંખ્યા કેટલી થઈ, બે થઈ, બરાબર છે। ચાલો આની આગળ નો આલેખ જોઈએ, પ્રશ્ન પાંચમો શું છે, તો જોઈએ શૂન્ય ની સંખ્યા x અક્ષ ને કેટલા બિંદુ માં છેદે છે, એક બે ત્રણ અને ચાર, ચાર બિંદુ માં છેદે છે, તો આના શૂન્ય ની સંખ્યા થઈ ચાર, બરાબર છે। અને પ્રશ્ન છ જોઈએ, તો પ્રશ્ન છ નો આલેખ x અક્ષ ને કેટલા બિંદુ માં છેદે છે, એક બે અને ત્રણ, તો આ આલેખ x અક્ષ ને ત્રણ બિંદુ માં છેદે છે, માટે આના શૂન્ય ની સંખ્યા કેટલી થઈ, ત્રણ થઈ। તો ઈઝી છે ને, આ x અક્ષ ને જેટલા બિંદુ માં છેદે એના શૂન્ય ની સંખ્યા, આ ઈઝી છે, પણ એનો અર્થ એ નથી કે આ ના પૂછાય, સૌથી વધારે વાર અને ઘણી વાર આ પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલો છે કે આવી રીતે આકૃતિ આપી દેવામાં આવે આલેખ ની અને એના શૂન્ય ની સંખ્યા શોધવાની હોય, તો ખ્યાલ આવી ગયો ને કેવી રીતે શૂન્ય ની સંખ્યા શોધાય, કે x અક્ષ જેટલી વાર છેદે એ એના શૂન્ય ની સંખ્યા, બરાબર છે।